બનાસકાંઠાના લાખણીમાં યુક્ત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મામલે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અને દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને બીજી તરફ આવકમાં ઘટાડો થયો છે, બેરોજગારીમાં વધારો થયો છે, તમામ ચીજવસ્તુઓ મોંઘી મળતી હોય જેને લઈને લાખણીમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર અને આગેવાનો દ્વારા ચક્કાજામ કર્યું હતું, જેને લઈને પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક જરી હતી. બેનર સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવા જતા થરાદ દિયોદરના ધારાસભ્યની પણ અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના લાખણીમાં આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો ઢોલ નગારા અને તગારા સાથે તાલ મિલાવી મોંઘવારી બાબતે આવેદન પત્ર આપતા પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી પોલીસ દ્વારા. કાર્યકરો આક્રમક બને પહેલાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને બંને ધારાસભ્યોની સાથે કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. આમ રાજ્યભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. એક તરફ રૂપિયો ઘગડી રહ્યો છે, ડોલરની સામે 80ની પાર થઈ ગયો છે, બીજી તરફ બેરોજગારી વધી રહી છે અને જેને લઈ અને લોકોને પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે. એક તરફ મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને આવકમાં ઘટાડો થયો છે અને જાવકમાં વધારો થયો છે. તમામ પ્રકારની ચીજવસ્તુઓના ભાવ વધારા થયા છે, જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે અને આ પરેશાની સ્વરૂપે હવે આક્રમક મોડમાં આવી રહ્યા છે અને જેને લઈને લાખણીમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી, જેમાં વિવિધ બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પ્રદર્શન દરમિયાન જ પોલીસ આવી જતાં પોલીસ દ્વારા કાર્યકર અને બંને ધારાસભ્યોની અટકાયત કરી લેવામાં આવી હતી. આમ મોંઘવારીના મામલે બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.